योगनी जुगती जानी तो 5 करोड़ निर्वाण पद ने पाइमा। वाला देह आभूषण तो हो जाता पण जुगती जाण्या विना नपास थिया, नपास थिया। तमे सवारना पोरमा जो तो स्कूल ऊपर नवा नवा यूनिफॉर्म पहेरीन टोळे टोळा विद्यार्थीना अभ्यास करवाने माटे जता होय, पण परीक्षा आवे ने परीक्षानुं ज्यारे परिणाम आवे ते आपने खबर पड़े कोला हजारनी संख्यामां विद्यार्थी जाता था रोज जे निशाळे भणवा, એમાંથી તેજસ્વી તારલા તો 5 નીકળ્યા। કેટલા તેજસ્વી તારલા તો 5 નીકળ્યા। એમ ભક્તિના આભૂષણ તો બધાએ ઓઢ્યા છે, પણ જેનું ધ્યાન સદગુરુના નામમાં ગયું, જે આ વર્તમાન આ રેણીમાં જે રહ્યા ને, એનું કામ થયું છે, એ તેજસ્વી તારલા થયા। માટે ગુરુની રેણી અગમ અપારા, તાગળ ઉગ્યા સૂર, પડી જાય બુંદ જો ગુરુના શરણમાં તો એના થયા હવા કરોડના મૂલ। એ સુડલા સતબોલો તમને ગોરા પીરાની છે આણે, એ સુડલા સતબોલો। એટલે અખા ભગત કહે છે ભક્તિના આભૂષણ તો ઓઢ્યા, પણ આમાંથી કોક કોક સેવક હોય છે મુક્તિ કેની મુક્તિ હોય, કે જેણે શીલરૂપી ખડીયો કર્યો, ભરી પ્રેમરૂપી રચનાઈ, કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય, શીલરૂપી ખડીયો કર્યો। આપણે ભક્તિ કરવી હોય, જીવન મુક્તિનો લાભ લેવો હોય, આને આ જન્મે પાયર પડી જવું હોય, તો પહેલાં આપણા શીલને શુભ કરવા પડે, શુદ્ધ કરવા પડે। શીલ એટલે આપણી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની શુદ્ધિ કરવી પડે। વિધિ વિધાનની અંદર પણ શુદ્ધિકરણની વાત પહેલાં આવે છે કે નથી આવતી? એક સત્યનારાયણની કથા હોય, કથાની અંદર તમારે ભગવાનની પૂજા કરવાની હોય તો ગોરબાપા પહેલી આજ્ઞા તમને એ કરે કે ભાઈ નાહી લ્યો ને, નાહ્યા પછી ભગવાનની પૂજા થાય, કે ગોરબાપા નાહ્યો નથી ને આજ જરાક શરદી જેવું છે, નહીં હાલે હાલે કાંઈ ગાંડાભાઈ, નાહ્યા વગર ભગવાનની પૂજા થાય ખરી? કેમ ન થાય? કે પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી, પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી। નાવું એટલે પવિત્ર થવું, શુદ્ધ થવું, તો દરેક ઇન્દ્રિયોના શીલને શુદ્ધ કરવા, એ ઇન્દ્રિયોના શીલ છે એ શુદ્ધ કરવાને માટે સત્સંગ અને સેવા એ ઉત્તમમાં ઉત્તમ સાધન છે। શુદ્ધ હૃદયના ભાવથી જે સેવા કરે, શુદ્ધ હૃદયના ભાવથી જે સત્સંગ કરે, સત્સંગ થકી અને સેવા થકી દરેક ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે, પવિત્ર થાય છે। પાપ ધોવા માટેના ભગીરથે ઉતારેલા ગંગાજી છે, અને મન અને ઇન્દ્રિયોની શુદ્ધિ માટે સંતોની જ્ઞાન ગંગાજી છે। ઓ ગંગાજી પાપને ધોવે, સંતોની જે જ્ઞાન ગંગા છે એ આપણા મનના મેલને, ઇન્દ્રિયોના મેલને શુદ્ધ કરે છે। એટલે મહાપુરુષો સંતો એમ કહે છે કે તમારે પવિત્ર બનવું હોય, ઇન્દ્રિયોના પ્રવાહોને શુદ્ધ કરવા હોય તો સત્સંગને માટે કાયમને, સત્સંગમાં કાયમ પ્રીતિ રાખજો, સત્સંગમાં જવાનો કાયમને માટે ભાવ રાખજો, સત્સંગ થકી જ તમારા મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય, સંતોની જ્ઞાન ગંગા એના શબ્દો જેવા ભાવવાહી છે જે આપણા મનને સ્પર્શ કરે છે। આ પાણી તો મનને સ્પર્શ ન કરે, જે સંતોની જ્ઞાન ગંગારૂપી જે શબ્દ છે એ શબ્દ આપણા મનને સ્પર્શ કરે છે, ઊંડે ઊંડે મનનો મેલ હોય એ આનાથી શુદ્ધ થાય છે, આનાથી પવિત્ર થાય છે, અને એ વાણીથી આપણા ઊંડાણની અંદર ઊંડે ઊંડે ઈશ્વર પ્રાપ્તિ માટેની જે ભાવના પડી છે એ જાગૃત થાય છે। સુતેલી ભાવના જેહી જગાડે, સંત ભક્તજન હાચા, હૃદય વાણી એની પ્રેમ રસ જરતી જેના લે છે જગત। સુતેલી ભાવનાને મહાપુરુષો જગાડે છે, આપ
આપને કલ્પનાય ન આવે કે વાળિયા ભીલની અંદર ઈશ્વર પ્રાપ્તિ માટેની ભાવના પડી છે. પણ હતી જોવો, જંગલમાં રહી લૂંટ કરનારો માણસ, શિકાર કરનારો માણસ, તોડફાડ કરનારો માણસ, પાપ કરીને પેટ ભરનારો માણસ, એના ઘટની અંદર ઈશ્વર પ્રાપ્તિની લગ્ની તો પડી હતી. પણ જગાડનાર મહાપુરુષને ધન્યવાદ છે ને, હે ધન્યવાદ છે ને. જૂના જમાનાની અંદર જ્યારે આપણી પાસે અગ્નિ પ્રગટાવવાના કોઈ સાધનો નહોતા ત્યારે સોલાની અંદર આપણે દેવતાને ભારી રાખતા હતા. હાંજે બહેનો, એ સાણા ઉપર રાખ વાળી દે, સવારે રાખ કોરે કરી, માથે થોડા કાગળના ટુકડા મેલે, નાના નાના કાસ્ટ એટલે લાકડાના ટુકડા મેલે, પછી થોડુંક ફૂંકણું કરે એટલે જે ભારેલો અગ્નિ છે એ પ્રજ્વલિત થાય. એ મનુષ્ય માત્રના ઘટની અંદર ઈશ્વર વિશેની ભારેલી લગ્નિરૂપી અગ્નિ છે, પણ ફૂંકણું કરનાર સદગુરુ મળવા દુર્લભ છે. જો આ ફૂંકણું કરનાર કોઈ સદગુરુ મળી જાય, નારદે એવી ફૂંક મારીને કે વાળિયા ભીલના હૃદયની અંદર સુતેલી ભાવનાને જાગૃત કરી દીધી કે ન કરી દીધી. તોરલભાઈએ કોણ જાણે કેવી ફૂંક મારી કે જેસલના હૃદયની અંદર ભારેલો અગ્નિરૂપી લગ્નિ જે હતી એ જાગૃત કરી દીધી. હે તો આપણે વાલ્મીકિના ગુણ ગાઈએ, જેસલના ગાઈ, એવા દરેક સંતોના ગુણ ગાઈ, પણ એ સંતને સંતકોટીમાં મૂકનાર ગુરુને ધન્યવાદ છે ને બાબુ. હે હે, જો આવા ફૂંકણું મારવાવાળા કોઈ ન મળે તો પછી જાજો ટાઈમ ફૂંકણું મારવા મળે ન મળે તે ઠરી જાય, અગ્નિ ઠરી ન જાય, ઠરી ન જાય પછી પૂરું. માટે સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્તજન હાચા, હૃદયવાણી એની પ્રેમરસ જરતી એના લે છે જગત વિશ્વાસા. પ્રેમરસથી નિતરતી વાણી મનને પરસ કરે છે, મનવૃત્તિના પ્રવાહોને શુદ્ધ કરે છે. અને જ્યારે મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય ત્યારે જ આપણા મનથી ઈશ્વર ભજનની ભાવના જાગૃત થાય, નકર ન થાય. ખબર હોય, મહિમા જાણતા હોય છતાંય ભજન કરવાનો ભાવ નથી થતો, નથી થતો એનું કારણ કે આપણો શીલરૂપી ખડિયો શુદ્ધ નથી થયો. તો સર્વશીલ શુભ બન્યા એ શીલરૂપી ખડિયો કર્યો. સોનાનું પાત્ર હોય, ઓલું પતરું હોય, પણ પતરાનું પાત્ર બને તઈ એમાં કાંઈક રહીએ ને. સોનાનું પતરું હોય એટલે પતરા ઉપર પરબારું ઘી નખાય કે વાંધો ને, આમાં પાત્રની જરૂર નહીં ભાઈ. હોનાનું પતરું હોનાનું હોય તો એનું પાત્ર બનાવવું પડે. પાત્ર બને પછી એમાં વસ્તુ ઠેરાય. એમ જે સર્વશીલ શુભ બન્યા, શુદ્ધ બન્યા, એ પાત્ર બન્યું. આ પાત્ર બને પછી સદગુરુના ઘરનો આ ભક્તિ રસ પછી એમાં ઠેરાય છે. ત્યાં સુધી ઠેરાતો નથી. શીલરૂપી ખડિયો કર્યો, ભરી અનન્ય પ્રેમરૂપી રસનાય. સર્વશીલ શુભ બન્યા આટલે પ્રેમ ભાવના જાગૃત થઈ. એ ખડિયો પ્રેમ ભાવથી ભરાઈ ગયો. કેવી રીતે? કે આંખેથી તમને સંત દર્શનનો ભાવ થાય, કાનેથી ગુણ સાંભળવાનો ભાવ થાય, જીભથી ગુણ ગાવાનો ભાવ થાય, હાથથી સેવા કરવાનો ભાવ થાય, પગે આલીને પરમાર્થના કામ કરવાનો ભાવ થાય, જ્યારે અંતસ્કરણની અંદર એ જ વિચારધારા હાલે આ શીલરૂપી ખડીઓ તૈયાર થયો. પ્રેમની સાઈ ભરાઈ ગઈ, બરી પ્રેમરૂપી રચનાય. કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. હવે અત્યાર સુધી તો આપણે આપણા મનના મતા પ્રમાણે જીવન જીવતા હતા, મન માને એમ આપણે કરી લેતા હતા. હવે મનના મતે હાલવું નથી, હવે ગુરુ મતે હાલવું છે. અરબુજીભાઈને દાદા રામદેવજી મહારાજે કીધું કે અરબુજીભાઈ, શંકા કરમા ભાઈ, મારા વચનને માન્ય રાખ, મહાધર્મ સમજવાની પળ વહી જાય છે શંકા કુશંકામાં,
સોનેરી પળ વ્યતીત ભાઈ થાય છે. આ તો જગત છે એ હજાર વાતો કરે, કોઈ નર હાચા કોઈ નર જૂઠા, હ હો ને મતે હાલે સંસાર. તો સંસાર છે પોતપોતાના મતે હાલે, પણ અર્ભુજીભાઈ આપણે તો ગુરુ મતે હાલવું છે, આપણે ગુરુ મતે હાલવું છે. હવે પછીની જીવન કલમ આપણા મનના મતે નહીં, ગુરુના કેવા પ્રમાણે હલાવવી છે, ગુરુના કેવા પ્રમાણે જીવન કલમ ચાલુ કરવી છે. જેણે ગુરુના કેવા પ્રમાણે જીવન કલમ ચાલુ કરી એની અનુભવની કલમથી મને તમને સાંભળતા મજા આવે ને એવા લેખ લખાણા બાપુ, ભજનો, સબદ, સાખી. પણ પેલા જેણે જીવન કલમ ગુરુના કેવા પ્રમાણે ચલાવી ન્યા અનુભવની કલમ ચાલુ થઈ, અને એ મહાપુરુષોના અનુભવના શબ્દો, ભજન, ફરી એમાં નોખી નોખી રાગ રાગીણી, રાગ ને એની સાથે શબ્દનો મેળ ને પ્યાસ ને, ગાવાવાળા ગાયક સારા હોય તો બે ઘડી તમને આમ નિજાનંદમાં ડોલતા કરી દે, એવા મહાપુરુષોના શબ્દો, એવી અનુભવની કલમે એવા શબ્દો લખાણા કે વારંવાર એ ગાણા તમે સાંભળા કરો તમને અરુસી જ ન આવે ક્યારેય, એમાં ક્યારેય અભાવો ન થાય. એમાંથી નવું નવું નવનીત જ તમને મળ્યા કરે, નવું નવું નવનીત જ આપને મળ્યા કરે. માટે કલમ બુદ્ધિ કરી સંતની, આપણી બુદ્ધિ નહીં, આપણા કેવા પ્રમાણે નહીં, ગુરુના કેવા પ્રમાણે ચલાવવી છે મન બુદ્ધિ નહીં. તો ગુરુના કેવા પ્રમાણે જેની કલમ બુદ્ધિ ચાલી એ બુદ્ધિ પ્રજ્ઞારૂપ બની. સામાન્ય બુદ્ધિ વ્યવહારનું કામ કરે છે, વ્યવહારની સૂઝબૂઝ આપે છે, પ્રજ્ઞા બુદ્ધિ નિજ સ્વરૂપની ભાન કરાવે છે. પ્રજ્ઞા બુદ્ધિ નિજ સ્વરૂપની ભાન કરાવે છે. પ્રજ્ઞા બુદ્ધિ કેને કહેશું કે જે પરમેશ્વર પરિબ્રહ્મ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ, જે આપણા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મરૂપે ગાજે છે, એ શબ્દ બ્રહ્મનું ચિંતવન નિરંતર કરે, આને પ્રજ્ઞા બુદ્ધિ કહેવાય છે. આ પ્રજ્ઞા બુદ્ધિ જેણે સદગુરુના કેવા પ્રમાણે જીવન જીવવાનું શરૂ કર્યું એની પ્રાકૃત બુદ્ધિ મટી ગઈ, એની પ્રજ્ઞા બુદ્ધિ બની, એની પ્રજ્ઞા બુદ્ધિ બની. પ્રજ્ઞા બુદ્ધિ કેવળ પરમાત્મ સ્વરૂપનું ચિંતવન કરે છે, અને આ બુદ્ધિ તો કેટલોય ડખો કરે છે. આ બુદ્ધિએ તો ભલભલાને ભૂલા પાડ્યા છે, આ બુદ્ધિએ તો ભલભલાને ચક્રાવે ચડાવ્યા છે, આ બુદ્ધિએ તો ભલભલાને અધોગત્યે નાખ્યા છે. પણ એની બુદ્ધિ જો પ્રજ્ઞારૂપ બની જાય તો વ્યવહારના કાર્ય કુશળતાથી કરે અને પરમપદની ઝાંખી કરે. પણ જો ગુરુના કેવા પ્રમાણે બુદ્ધિરૂપી કલમ ચલાવે તો એના વચને વચન પ્રમાણ, એના વચને વચન પ્રમાણ, એમાં પછી કોઈ સંશય નહીં. જેના વચને વચન પ્રમાણા એમાં લેશ નહીં કોઈ વિચારા, ગુરુના વચને વચન પ્રમાણે એમાં પછી લેશ માત્ર પોતાનો બુદ્ધિનો કંઈ ડખો કરવાનો. એ રાતના 12 હોય વાગ્યા હોય ને એમ કે પેલા દિવસના 12 થયા, ગા ગુરુ મહારાજ દિવસના 12 થયા, દિવસના 12 હોય ને એમ કે પેલા રાતના 12 થયા, કે હા વચને વચન પ્રમાણ. ગુરુ શિષ્ય સાંજના સમયે બેઠા બેઠા જ્ઞાન ગોષ્ઠી કરતા કરતા રાત્રિના 12 થયા, એટલે ગુરુ મહારાજે શિષ્યને કીધું કે ભાઈ હવે દિવસના 12 થયા, ધોમ દખી ગયો છે, બે ઘડી જમી લઈને આરામ કરીએ. કા ગુરુ મહારાજ ધોમ દેખ્યો છે, દિવસના 12 થી આવે, જમી લઈ આરામ કરવો હોય તો આરામ કરીએ. એક દિવસના 12 થયા હતા, ને દિવસના 12 વાગે કીધું કે લા હવે રાતના 12 થયા, બે ઘડી હવે વિશ્રાંતિ લઈએ, મેઘલી મળી ગઈ છે, રાત્રિના 12 વાગી ગયા છે, કે આ ગુરુ મહારાજ રાતના 12 વાગ્યા છે, હવે હોઈ જાય.
गुरु महाराज कहला शिष्यन के तू ही खरो छो ने तेदी रात ना बारे दिवस ना बार कीधा तो आ पाड़ छो अने आजे दिवस ना बारे रात ना बार कहू तो तू आ पाड़ छो के गुरु महाराज मारे बुद्धि ने कसवानी क्या जरूर छे। तेदी रात्रि ना समये आपणे बैठा था अने जे ज्ञान गोष्ठी चालती थी ए वखते मने तो एवं समझाणु तमे दिवस ना बार कीधा तई तमारा ज्ञान नो सूर्य नो प्रकाश फैलातो हतो जेने मारा घट में अंजवाळु कर दीधु हतु। एटले ज्ञान गोष्ठी करता रात्रिना बार हता तो मने तो दिवस लागतो हतो कारण के तमारा ज्ञान नो प्रकाश पड़तो हतो। અને અત્યારે દિવસના બાર વાગ્યા છે અને આપણે કંઈક વ્યવહારિક વાતો કરીએ છીએ એટલે તમે કદાચ રાતના કીધા હોય તો એમાં મારે શું શંકા કરવાની જરૂર છે? મારે તો તમારું વચને વચન પ્રમાણ છે, એમાં બુદ્ધિનો કોઈ ડખો નહીં। ઈ જે આપને આજ્ઞા કરે એ આપણા હિતની જ હોય અને સંતો જે આજ્ઞા કરે એ આપણા હિતની હોય, આપણા કલ્યાણની હોય। સંતોના વચન એટલે મહામંત્ર વેદ વાક્ય, મંત્ર મૂલમ ગુરુ વાક્ય। તો આવો શીલરૂપી ખડિયો કર્યો, એમાં ભરી પ્રેમરૂપી રચનાઈ, કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય। સંતોના કેવા પ્રમાણે જેણે બુદ્ધિરૂપી કલમ ચલાવી એનો અદ્વૈત અંક ભરાઈ ગયો એટલે અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ। અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ, સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના સૂક્ષ્મ વાત કરવી સાને, અદ્વૈત જ્ઞાન જબઈ ભાખે તો તાર મે તાર મિલ જાય, ત્યારે અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ। ક્યારે? રવિ સાહેબ કે સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના સૂક્ષ્મ વાત કરવી સાને, તો બહુ ભૂખ લાગી હોય તો ઓછું ખાવું, જરૂર હોય તો બોલવાની હાગાવું એકદમ ઓછું બોલવું, બહુ તરસ લાગી હોય તો ઓછું પાણી પીવું કે નાના, આ થૂળ દેહના વ્યવહારની વાત નથી, સૂક્ષ્મ દેહના વ્યવહારની વાત છે। સૂક્ષ્મ દેહ કરીને આપણે કેટલોય ખોરાક લઈ રહ્યા છીએ, આખો દિમાગ ન કરવાના કેટલાય વિચારો કરીએ છીએ, આ સૂક્ષ્મ દેહનો ખોરાક છે। એ સૂક્ષ્મ ખાના મનથી ખોટા વિચારો ન કરવા, ખોટા વિચારો ન કરવા, બાકી સૂક્ષ્મ ખાવું ઠીક છે। દેહના આરોગ્ય માટે મિતાહારી રહેવું સારી વાત છે, દેહનું આરોગ્ય સારું રહે એના માટે એ બરાબર છે, પણ સૂક્ષ્મ દેહનો આ જે ખોટો આહાર છે એ ઓછો કરવાનો છે, એ ઓછું પીવાનું છે, અને સૂક્ષ્મ દેહની વાત જે છે ને એને ઓછી કરવાની છે। મનનો બધો બાહિર ભટકાર મટાડીને એક નામમાં લગાડવું છે, સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના સૂક્ષ્મ વાત કરવી સાને, અદ્વૈત જ્ઞાન જબહી વાખે તો તાર મે તાર મિલ જાય। ત્યારે જ્યારે એક નિશાન ઉપર ધ્યાન લાગ્યું ત્યારે અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થાય છે। અદ્વૈત સિદ્ધિ કેને કહેવાય? કે જેને આત્મ ધ્યાન સફળ થયું એ મહાપુરુષોને અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ, એનું દ્વૈત મટી ગયું। કે એનો પુરાવો, કે પુરાવો લેવા આપણે ક્યાંય જવું નથી, એનો પુરાવો આપણી ઘીરે પડ્યો છે। આપણા મહાપુરુષોના જીવનમાં નજર કરો તો એનો પુરાવો પડ્યો છે, અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થયું, અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ એનો પુરાવો। તો ઉગારામ દાદાનો એવો સ્વભાવ હતો કે એક સામાન્ય કક્ષાનો માણસ આવી અને આસન બિસાયું હોય અહીંયા બેઠો હોય, પછી ગમે એવો મોટો માણસ આવે તો ઉગારામ દાદા એમનો કે ભાઈ તમે ઉઠો ના, ભાઈ અમારે આવ્યા એને બેહવા દો, ઓલો એના સમજણું હોય ને ઉઠીને કે ભાઈ તમે બેહો તો વાત જુદી, પણ બાપા એમનો કે ભાઈ હવે અમારે ઓલા મોટા માણા આવ્યા એટલે તમે જરાક ઊભા થઈ જાઓ, તો એમ ન કે, કારણ કે એને રાજામાં ઈ દેખાય ને રંકમાં ઈ દેખાય, ગરીબમાં એ દેખાય અને તવંગરમાં પણ એ દેખાય। આ અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ એનો ઈ પુરાવો છે।
ઘટોઘટની અંદર ઈશ્વરનું દર્શન થયું એનો પુરાવો છે, એનો પુરાવો છે કે ડરપોક પક્ષીઓ જ્યાં આપણા પગના પગરવનો અવાજ થાય તા પક્ષી ઉડી જાય કે ન ઉડી જાય, એ ઉડી જાય એવા ચકીલા એવી કાબરો બાપાના હાથમાં રાખે આમ ગાંઠિયા કોઈ એવી ખાવાની વસ્તુ તો હથેળી બેહીન ખાઈ લે, સુતા હોય તો એનો ધાબળો ચાંસુ એ ઉગાડે ને મોઢું જોવે તો એને હક થાય. આ સર્વ વિશ્વ બંધુત્વ ભાવ થયો એનો એ પુરાવો. નગર તમે જોઈજો, જે ગાયું ભેંસુ કોગદી બાળપણમાં ચરાવવા ગયા હોય એને ખબર હશે કે ગાયું ભેંસુ તમે ચરાવવા જાઓ એટલે કાબર છે, કાગડો છે કે એવા જે અમુક પક્ષી છે એ ગાયું ભેંસોની ઉપર પણ બેહે, ગાયું ભેંસોની ઉપર પક્ષી બેહી જાય એનો ભરોસો કરે, પણ તમારા ટકા ઉપર કોઈ દી બેઠું હોય તો ગયો પક્ષી ઓનો ભરોસો કરે, એને ખબર છે કે આ હું કરે કઈ નક્કી નહીં, આ હું કરે ને, કોઈ દી બેઠું હોય તો ગયો, પણ અટાણું દીમાં કે ભૂલ ભાઈ લઈ બેઠું કોઈ દી નહીં, આપણો ભરોસો જ ન કરે, આપણો ભરોસો જ ન કરે. અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ એનો આ પુરાવો છે, એનું આ પ્રમાણ છે. ક્યાંય આપણે છેટે લેવા જવાપણું નહીં, આપણા ઘરના આંગણે. અદ્વૈત જ્ઞાન જબહી વાંખે ત્યારે તાર મે તાર મિલ જાય, ત્યારે જેનો તારથી તાર મળી ગયો છે, સુરતાનો તાર જેનો નામથી મળી ગયો છે, એવા આવા મહાપુરુષો અદ્વૈત સિદ્ધિને પામ્યા ત્યારે અદ્વૈત અંક ભરાય. જેણે જીવન કલમ બુદ્ધિરૂપી સદગુરુના કેવા પ્રમાણે ચલાવી એને અદ્વૈત અંકનો ખડિયો ભરાઈ ગયો, અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ, એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. આત્મજ્ઞાન શિરોમણી છે. બીજા તમે ગમે એટલા માહિતી જ્ઞાન મેળવો, પણ આત્મજ્ઞાન ન મેળવો તો માહિતી જ્ઞાન તમારું કાંઈ કામનું નહીં. માહિતી જ્ઞાન તો ભારરૂપ વખતે થઈ પડે, બોજારૂપ થઈ પડે, બોજારૂપ થઈ પડે. કારણ કે એ માહિતી જ્ઞાન છે, જેનું એ માહિતીનું જ્ઞાન છે એ વસ્તુની ઓળખાણ વિના એ જ્ઞાન તમને ભારરૂપ થયું. ગધેડાની પીઠ ઉપર બે મણ હોના મોર મેલી દો તો એને તો ભાર જ ઉપાડવાનો, એને ખબર છે કે હોના મોરનું શું આવે, ખબર છે ખબર નથી. એમ માહિતી જ્ઞાન મૂળ વસ્તુના ધ્યાન વગર માણસને ભારરૂપ થાય છે ને એ જ્ઞાન હમુનું બુડાડે છે. બીજું અભિમાન છે એ તો ધીરે ધીરે ઓગળે, પણ જ્ઞાનનું અભિમાન છે ને એ કોઈ વાતે ઓગળતું નથી. જ્ઞાનનું અભિમાન એટલે લસણ વાટેલો વાટકો બે ત્રણ વાર ધોવન તોય લહણની ગંધમાંથી જાય નહીં, એમ જ્ઞાનનું અભિમાન છે ને એવું છે. બીજો અભિમાન જ્ઞાનથી નાશ પામે, પણ જ્ઞાનનું અભિમાન થાય એ શેનાથી નાશ કરવું, શેનાથી નાશ કરવું? પણ ખરેખર જેને આત્મધ્યાન સફળ થયું છે અને આત્મજ્ઞાનનું જ્યાં પ્રાગટ્ય થયું છે ત્યાં અભિમાનનો કોઈ ફણગો ફૂટતો નથી. ઉગારામ દાદાની શક્તિ કેવડી, સત્તાબળ કેવડું, આત્મબળ કેવડું, પણ છતાંય અભિમાનનો કોઈ ફણગો નહીં. હું દોડની ડેફલીન, હું એક લહણના ફોઈતરા જેવો, મારા સદગુરુ સમરથ છે. કોઈ દે જ્ઞાનના અહંકારનો એક ફણગો ન ફૂટ્યો. તરણ તારણ કહેવાય નગર, તરણ તારણ કહેવાય, પણ એક અહંકારનો ક્યારેય જીવનમાં કોટો ફૂટ્યો નહીં.
એટલે બળ તો કદાચ સદગુરુ આપે, પણ જીરવવું ને વાલા, એ કઠણ છે. બળને જીરવવું, ઝીણું થવું, દાસ થવું, એ તો આવા મહાપુરુષો સંતો એ બળને જીરવી શકે, જીરવી શકે. એટલે શિલરૂપી જેણે ખડીયો કર્યો, ભરી પ્રેમ રૂપી રસનાઈ, કલમ બુદ્ધિ કરી સંતની ત્યારે અદ્વૈત અંક ભરાય. સદગુરુ કાગળ લખે એના વાસનહારા, કોઈ વિરલા કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. હવે નુરજ સુરતની લીટી દોરી, વૈશે વિવેક વિચારની ઓળ, વિચારને મેલશ્યો વાણીમાં તો થાહે મોટી પાટણ પ્રોળ. નુરત અને સુરતની લીટી દોરી, નુરત નિશાન, સુરત નામ ધ્યાન. હાલતા ચાલતા ઉઠતા બેસતા બે લીટીની વિચે આપણે દિવ્ય જીવન જીવે જવું છે. હાલતા ચાલતા ઉઠતા બેહતા, કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા, આ નુરત નિશાનમાં સુરતા રાખીને આપણે જીવન જીવે જવું છે. આ લીટીની સરહદ આપણે મૂકવી નથી. લક્ષ્મણજીએ સીતા માતાને કીધું કે હું રામને પછવાડે જાઉં છું, પણ આ તમને લક્ષ્મણ રેખા દોરી દઉં, આ લીટો તમે વટતા નહીં તો ગમે આવે તો તમને કોઈ હરકત નહીં થાય. પણ માતાજી, સાધુના વેશમાં રાવણ આવતા જરા એ લક્ષ્મણ રેખા વળોટ્યા, એટલે રાવણનું કામ ફાવી ગયું. એમ અહંકાર રૂપી રાવણ આપણી વૃત્તિને હરી લીએ, પણ જો આ લક્ષ્મણ રેખા ન ઓળોટીએ ને તો એની કોઈ સત્તા હાલતી નથી. નુરત નિશાનમાં ધ્યાન રાખીને વિવિધ પ્રકારના વ્યવહાર કરો, છતાં તમારી વૃત્તિ ક્યાંય લોભાઈ નહીં, ક્યાંય અટકાય નહીં, કોઈ ઠેકાણે ફસાય નહીં. પણ જો આ લીટીમાં ધ્યાન હોય, નિશાને ધ્યાન હોય તો, એટલે ગમે ત્યાં કામે કાજે જઈ પગરખામાં પગ નાખીને પેલા ગુરુને યાદ કરી લેવા, પેલા સદગુરુને યાદ કરવા. તમારો બાળક સૌ ગાંડો ઘેલો અભૂત અજ્ઞાની, મારા વ્યવહારના કાર્ય કરું છું એમાં જે જોઈ એવી પ્રેરણા આપજો, મારા કાર્યને સફળ કરજો. કદાચ એકાદો વ્યવહારી કામ સફળ થાય ન થાય તો વાંધો નહીં, પણ તમે ન ભૂલાવે એવી દયા રાખજો. આનું નામ હાલતા રે હરીને બેસતા હરી, એનો બીનો હું સુહાગી. આવી જેને સત્ય નામની લોહ લગન લાગી, બસ દરેક સંતો મહાપુરુષો આ સમજણથી જીવન જીવી ગયા છે. પછી વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા, છતાં અકર્તા નિજ મહિમામાં રમતા, હદ સુકે નહીં જ્ઞાની જ્ઞાન દશાની, સગળું કરતા સતા અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં, એમ જ્ઞાની છે એ જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. દોર ઉપર ચડેલો નટ જેમ નિશાન પોતાની દ્રષ્ટિ ઠેરાવી છે એ ચૂકતો નથી, એટલે સોધારો દોરી ઉપર આવેલો જાય પણ પડતો નથી, પડતો નથી. એમ આપણે પણ સંસારરૂપી કુવાને કાઠક, સંસારરૂપી કુવાના કાંઠાની ધાર ઉપર હાલવાનું છે, અને સંસારરૂપી કૂવો ઊંડો જ એટલો છે, પડ્યા એટલે હારા વાટને. આ કુવાની ધાર ઉપર હાલવું છે. જો જરા કંઈ બે દરકાર રહી એટલે આ કૂવામાં ખાઈબકા પછી બહારું નીકળવું ઘણું કઠણ છે. ઊંડા કુવાની ધાર ઉપર હાલવા જેવું સંસારમાં રહીને ભક્તિ કરવી એવું છે. પણ સદાય જેનું નિશાને ધ્યાન છે, એ જેમ દોર ઉપર ચડેલો નટ ચૂકતો નથી પોતાની સુરતાને, એમ ગુરુનો બાળક વિવિધ પ્રકારના વ્યવહારો કરવા છતાં ક્યારેય ગુરુ ભક્તિને ભૂલતો નથી, સદગુરુના નામથી વિમુખ થતો નથી. ને ઉગારામ દાદા કહેતા કેલા, તમે વ્યવહારવાળા માણા છો, ભલે ક્યારેક સત્સંગમાં એકાદી વાર અવાય ન અવાય તો કાંઈ વાંધો નહીં, પણ આ ભાવ રાખજો. અને મેં તમને જે વરરાજો ઓળખાયો છે, નામ બતાવ્યું છે ને,
नाम ने भूलता नहीं, नाम थी विमुक्त थता नहीं, लेवाय तो लाभ लई ज लेवो, पर क्यारेक संजोगो वचात न जवाणो तो निशान ने वाला भूलता नहीं, आ भाव भक्ति ने भूलता नहीं, अने विश्वास से जेने श्रद्धा छे, जेने धारणा बंधाणी छे, अने जेने दृढ़ श्रद्धा छे, एने कुदरत भाव होय तो सत्संग में जावानो गमे, यहाँथी योग आपी दिए छे। પણ અમારે આળો શેઠ એવો છે ને, કોઈ વાતે રજા ન દઈએ, પણ શેઠમાં ગુરુનું રૂપ જોઈને અંતરથી પ્રાર્થના કરો, શેઠ તમને હમેથી કહે કે આજ તારે સત્સંગમાં જવાનું છે, કેમ ભાઈ, કે તઈ માનું કે મારો ગુરુ અહીંયા ઉદય થયો, મારો ગુરુ અહીંયા ઉદય થયો, એ તો આપણી જેટલી ધારણા વિશ્વાસ હોય તો કુદરત એના યોગ આપે છે, આપે છે, આપે છે। આપણે ઓલી રૂપાદેભાઈની કથા કહી, 10-9 દરવાજાએ તાળા હતા અને શ્યાર શ્યાર પેરીગરો પેરો ભરતા હતા, પણ પસાર થવાનો માર્ગ જેડ્યો કે ન જેડ્યો, તો આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, આપણું નેકટેક છે। અને બાપા કહેતા કે સત્સંગમાં જવું હોય ને કદાચ બે કોહ ડોળા કાઢવા પડે ને તો કાઢી નાખો, સત્સંગમાં જવા તમને મળતું હોય તો બે કોહ ડોળા કાઢવા, એટલે પછી અમુક થોડીક જુગતી રાખવી પડે કે શેઠ રજા નથી દેતા, તો શેઠને એમ ન કહેવાય કે મારે સત્સંગમાં જવું, શેઠને કહેવાય ગઈટા હાહુ ગુજરી ગયા છે, જા ભાઈ જા, ખરખરામાં કોઈ આલમ ના નો પાડે ને, રજીસ્ટર રહી ને વસ્તુ, ખરખરો રજીસ્ટર વસ્તુ, તો કોઈ ના જાઓ 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 જાઓ, કારણ કે ખરેખરે જવું પડે, નકર આપણે ગુજરી તઈ કોણ આવે, પણ વિશ્વાસ હોય તો ડોળા કોહે કાઢવાની કાંઈ બહુ જરૂર નથી। શ્રદ્ધા વિશ્વાસની વાતો છે, અને જેને શ્રદ્ધા વિશ્વાસ છે એને કુદરત યોગ આપી દે છે। એ આજ મોડું થઈ ગયું, હવે કોઈ વાહન મળશે કે નહીં મળે એ વિલંબ મૂકી દે, હાથમાં ઠેલી લઈને રોડે જાજી, હું થાય છે એક દી અખતરો કહી, એક દી અખતરો કહી, હું થાય છે, કુદરત યોગ આપે છે કે નથી આપતો, આપે। આપણે ઘણી વખત ઓલા મુંબઈવાળા બચ્ચુ બાપાની વાત કરી, ગુરુ પૂનમે એને કંઈ ખ્યાલ ન રહ્યો, અને બીજે દી પૂનમ થતી તેના ઘરના કે પૂનમ કાયલ છે, મારે દર પૂનમે હું બાંદ્રા કોઈ દી બાપાને ચરણે જવાનું ચૂક્યો નથી, હવે હું કરું, રાતમાં નીંદર ન આવી, વહેલા ઉઠીને ઘડીક હોલમાં જાય, ઘડીક રૂમમાં આવે, ઘડીક હોલમાં જાય, રૂમમાં આવે, આમ ચક્કર આવે, ચડ્યા કે બાંદ્રા નહીં જવાય આજ શું થાય। એટલે એના ઘરના ઇન્દુબેને કીધું કે આમ આમ કરે બાંદ્રા જવા હે, તમે એરપોર્ટ ઉપર ફોન કરો ને કદાચ ટિકિટ કે, પણ હવે તાત્કાલિક ટિકિટ, પણ તમને ફોન કરવામાં હું વાંધો છે, એ ઉગારામ ઘરનામાં વૈસા કે ફોન કરો ને। એટલે એણે સ્ટેશન ઉપર એરપોર્ટ ફોન કર્યો, એ વખતે કેશોદનું ત્યાંથી પ્લેન આલે, કેશોદનું મુંબઈથી, કે મારે ભાઈ કેશોદ જવું છે, ટિકિટ મળશે, કે કોઈ જગ્યા ખાલી નથી પણ તમે તૈયાર થઈને અહીં આવી જાઓ, કદાચ એકાદ પેસેન્જર ન આવે તો તમને લઈ લેહું, એવું ગારામ ત્યાંથી એવો જવાબ આવ્યો। એટલે તરત જ સુટકેસ તૈયાર કરી એરપોર્ટ ઉયા ગયા, અને ખરેખર એક પેસેન્જર ન આવ્યો, ન આવ્યો, ટિકિટ મળી ગઈ। એટલે ભાઈ એ કંઈક સવારના 9 કે 10 એમ કંઈક પ્લેન ઉતરતું છે કેશોદ ઉતરા, જેવા કેશોદ સ્ટેશનમાંથી ઉતરી બારા નીકળ્યા સુટકેસ લઈને, એક મોટરવાળો ઊભો છે, ભાઈ કોઈને ગોંડલ આવવું, કોઈને ગોંડલ આવવું, કોઈને ગોંડલ આવવું, આ સાંભળી ગયા કે ભાઈ મારે આવવું છે, કાલો સુટકેસ લઈ લીધી, બહાર દીધા મોટરમાં, કે ભાઈ તમારે કોઈ બીજા પેસેન્જર, કે ના મારે બીજા કાંઈ લેવાનું નથી, બીજા કોઈ લેવાનું નથી, મોટર જવા દીધી।
ગોંડલ આવ્યા, પૂછ્યું તમારે ક્યાં, અહીં ગોંડલ જ કે બીજે ક્યાંય જાઓ? કે ના, મારા ગુરુ મહારાજનો આશ્રમ બાંદરા છે, આજે ગુરુ પૂનમ છે એટલે મારે ત્યાં જવું છે. ચાલો ત્યાં મૂકી જાઓ. સીધી મોટર અહીંયા બાંદરા બાપાના ઘર પાસે પીપરના જાળવા પાસે ઊભી રાખી, જો ઉતરી જાઓ સામે, એ તો મેં જોયું છે. ભાડું કે એમાં હું ભાડું લઈએ, મારે આ બાજુ આવવાનું જ હતું. ભાડું શું લઈએ, મારે આ બાજુ આવવાનું જ હતું. ભાડું શું લઈએ, મોટરમાંથી ઉતરી દિલ્હીમાં આવીને બાપાની જે બેઠક છે અહીંયા બાપા બેહતા, અહીંયા આવીને સીધા નમસ્કાર કર્યા કે આવો આવો બચુભાઈ, આવો આવો. બાકી તમારો ભાવ પ્રેમ કેવું પડે હો, ફોન કર્યો ને એક ટિકિટ એક પેસેન્જર ન આવ્યો ને તમારું કામ થઈ ગયું. કેમ કે આ બાપા, અને કેશો દુતરાતા મોટર તૈયાર જ હતી ને, પગમાં પડી ગયા કે તમારા વિના બીજું કોણ હોય મફતમાં અહીં, કોણ એ સમયમાં કોણ મોટરમાં લઈ આવતો હતો. હે, એટલે આ સદગુરુની રખેવાળી તો જુઓ, એની દયા તો જુઓ, એની કરુણા તો જુઓ. જીવ કોઈ એને શરણે જવા તૈયાર થાય તો વ્યવસ્થા કરવા માટે એની એની તૈયારી તો તમે જુઓ. હે, પણ એની દયાનો કોઈ પાર નથી અને જીવની અજ્ઞાનતાનો કોઈ પાર નથી. એટલે જો ભાવના કરે તો સદગુરુ મહારાજ આ યોગ પણ આપે છે. પણ કદાચ કોઈ સંજોગો વસાત એકાદી વાર સત્સંગમાં ન જવાનું તો આપણું દેહનું ખોળિયું જ ઘીરે હોવું જોઈએ, આપણું મન સદગુરુ ચરણમાં હોવું જોઈએ. તો ઘીરે સહી તોય ગુરુના ચરણમાં છે. કાશીમાં તુલસીદાસને પાસે ગંગા નદીના સામા કિનારેથી રોજ એક જિજ્ઞાસુ કથા સાંભળવા તુલસીદાસ પાસે આવે. એક દી કથાનો પ્રસંગ એવો જામ્યો, સાંજના સમયે થઈ ગયું મોડું, અને એક ઓળકો હાલે એ પેસેન્જર લઈને વયું ગયું. આવડા જિજ્ઞાસુ જ્યાં કાંઠે નદીને કાંઠે ગયો કે ભાઈ ઓળી તો વહી ગઈ, હવે તો આજ બીજી ઓળકી તમને મળે, અકળાઈ ગયો. તુલસીદાસ પાસે આવીને કે ઓળકી વહી ગઈ, મારે હવે શું કરવું? કે કાંઈ વાંધો નહીં તુલસીદાસ, કે આ તારું જ ઘર છે, અહીં રાત રોકાઈ જા. કે ના, મારે જવું છે. કે પણ હવે ઓળકી વળી વહી ગઈ, તું કેવી રીતે જઈશ? કે અત્યારે શું કરવું, મને અહીં હક નહીં થાય. કે પણ ઘીરે હુઈ રહેવાનું, રાતે તું કાંઈ કામ કરવાનું નથી, ઘીરે હુઈ રહે, માં અહીં સુઈ રહે. કે હુઈ રહેવા વાંધો નથી બાપુ, પણ જો હું અહીંયા હોઈશ ને તો મને ઘરના ની બધા યાદ આવશે, અને ઘીરે જઈશ તો તમે યાદ આવશે, એટલે વહી જાઉં છું. અહીં હોઈશ તો ઘર યાદ આવશે, ઘરના માણસો યાદ આવશે, અને ઘેરે જઈશ તો તમે કથા કીધી એ તમારું સ્વરૂપ મને યાદ આવશે, એટલે મારે વહી જવું છે. કે એવો ભાવ છે કે હા. એટલે તુલસીદાસે એક કાગળના પડીકાની અંદર એક તુલસી પત્ર મૂકી, કાગળ પડીકું વાળીને કે આલે મુઠ્ઠીમાં રાખીને ગંગા નદી ઉપર આવેલો જાજા. આ તો હાથમાં મુઠ્ઠીમાં એ તુલસી પત્રવાળો કાગળ લઈ અને ગંગા નદીની ઉપર આમ મીંડો હાલવા, પૃથ્વી ઉપર હાલે એમ, હામો કાંઠો નજીક આવતા એમ થયું કે તુલસીદાસે વળી આ કાગળમાં એવું શું કર્યું કે હું પાણી ઉપર આવેલો આવ્યો, જોઈ તો લઉં. થોડોક કાંઠો આગો જ ખોલીને જોયું તો તુલસી પત્રમાં ખાલી તુલસીદાસે રામ નામ અંકિત કર્યું હતું. લે હાલે, આ તો મને ખબર હતી, મને ખબર હોત તો હું કર લેત. અને બુઢ્યો મીંડો બુઢવા, આને એમ થયું કે મારી કીધે નહીં તરાય, અને યાદ આવી ગયું એ તુલસીના રામ નામ, લે લેર આવીને નાખી દીધો કાઠ, નાખી દીધો કાઠ. સંતોના જે અનુભવના શબ્દો છે, અનુભવનું નામ છે એ આપને તારે. પણ મારો કહેવાનો હેતુ એટલો કે એની ભાવના કેવી,
કે ઘેરે જઈશ તો તમે યાદ આવશો, નાઈ રહીશ તો ઘર યાદ, મને તો તમે યાદ આવે એમ કરવાનું. એટલે આપણી ઘેરે હોય તો વાંધો નહીં, પણ સદગુરુ યાદ હોય તો આપણી ઘેરે નથી, આપણે ગુરુના ચરણમાં છીએ. આપણી ઘેરે નથી, આપણે ગુરુના ચરણમાં છીએ. અને ઘણાને એવો અનુભવ થયો પણ હશે કે સત્સંગમાં ન જવાનું અફસોસ થયો, એને એ ચિંતામાં ઊંઘ આવી ગઈ, તો ઊંઘમાં એને સદગુરુના દર્શન થયા હોય, સત્સંગ સંભળાણો હોય, એવા કેટલાયના જીવનના અનુભવ છે. સપનું હારો આવે. ભાવના માટે કલમ બુદ્ધિ કરીએ આવી સંતની, તો આપણો અદ્વૈત અંક બરાય સદગુરુ કાગળ લખે, જેના વાસનહારા કોઈ વિરલા કોઈ જવરલા એમ સદગુરુ કાગળ લખે. નૃત સુરતની લીટી દોરી વિશે વિવેક વિચારની હોય, નૃત નામ નિશાનમાં સુરતા રાખીને આપણે આ બે લીટીની વચ્ચે દિવ્ય જીવન જીવે જવું છે. વિચારને મેલે વાણીમાં તો મોટી પાટણ પ્રોળ, વિચારને વાણીમાં મેલો તો જેમ મોટા શહેરની બજાર હોય, બજારે કેટલી દુકાનો અને દુકાને દુકાને કેટલો માલ, એની ગણતરી કરતા કોઈ આરો ન આવે. પણ જેને એક જ બ્રહ્મ વિચારનું ચિંતવન થયું, તો એ બ્રહ્મ વિચારના ચિંતવનથી અન્ય વિચારોનો લય થયો, અને એક બ્રહ્મ વિચારથી બ્રહ્મ સ્વરૂપની ભાન થઈ, અને બ્રહ્મ વિચારથી જે ધારા પ્રગટ થઈ એ મહાપુરુષોનો વાણી વિલાસ, એની પણ કોઈ સીમા નથી. વાણી વિલાસની કોઈ સીમા નથી. મહાપુરુષોના અનુભવના જે શબ્દો છે ઢગલાબંધ. બ્રહ્મ વિચારમાંથી પ્રગટેલી આ બધી ધારા, ચાર વેદ કયો, કટશાસ્ત્ર કયો, 18 પુરાણ કયો, 108 ઉપનિષદ કયો, નાના મોટા ધર્મગ્રંથો, આ બ્રહ્મ વિચારમાંથી પ્રગટેલી જ્ઞાનગંગાની ધારા છે, વેદ ધારા છે. પણ એ બધી ધારાઓ વેદનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, પુરાણોનું જ્ઞાન, નાના મોટા ધર્મગ્રંથોનું જ્ઞાન, લક્ષ્ય એક જ બતાવે છે, એક જ લક્ષ્ય બતાવે છે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ કીધું, કરોડો શ્લોકનો એક જ અર્થ છે, જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. કરોડો શ્લોકનો એક જ અર્થ છે, જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. તમને ગમે એવું લાગતું હોય પણ એક દી એ મિથ્યા છે, બ્રહ્મ સત છે. જે સત્ય વસ્તુ છે એનો આપણે પકડ કરવાનો છે. જે સાદી સીધી ભાષામાં આપણા પૂંજારામ બાપાએ ગાયું કે નામ ધૈરા સબ વસ્તુ જાવે, ખતમ સબકો થવાના, નાના મોટા મરમર બેઠા પણ ગુરુના વજન છે ને ભાઈ, એ કોઈ દી નહીં મરવાના, એ સત્ય છે, એ સત્ય છે, નિરંતર સત્ય છે, એનો કોઈ દી નાશ નથી. ગુરુ વચન કોઈ દી નહીં મરવાના. માટે સદગુરુ આગળ શીશ નમાવો, ફેર જન્મ ન મળે જલ્દી મનખાના, પૂંજારામ ગુરુ ઉગારામ શરણે, કે આવા પૂરા પુરુષ કોઈ ગુરુ મળે ને તો નર તરવાના. આવા પૂરા કોઈ ગુરુ મળી જાય તો જરૂર નર, ભવસાગર તરી અને મોક્ષપદના કિનારા ઉપર વાલા તો યોજાય. પૂરા પુરુષ મળે તો નર તરવાના. માટે વિચારને મેલો વાણીમાં તો થાહે મોટી પાટણ પુરોળ. આપણે વિચારને વાણીમાં નથી મેલવો, આપણે તો વિચારને એક જ સ્વરૂપનું, એક જ વિચાર કરવો છે, એક જ સ્વરૂપનું ચિંતન કરવું છે. જેને સારમાં સાર વિચાર કહેવાય, જેને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે, જેને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે. કરી લે સત્ય વિચાર હરિભજનનો, તજી કપટ ને અભિમાન મોહા મનનો, કાઢી અજ્ઞાન મેલ તારા અંતરનો, ગ્રહી લે સત્ય જ્ઞાનનો સાર. એક જ વિચાર કરી લે સત્ય ભજનનો, હરિભજનનો જ વિચાર કરી, બીજા વિચાર બંધ કરી લે સત્ય વિચાર હરિભજનનો. તજી કપટ ને અભિમાન તારા મનનો મેલ આને તજી દે, અને એક સત્ય જ્ઞાનનો સાર
ग्रहण करी ले। बस एक ज विचार आपणे करवो छे, एक ज स्वरूपनुं चिंतन करवुं छे। भक्ति हमेशा पतिव्रता होवी जोई, एक ज स्वरूपनुं चिंतन, एक ज नामनुं चिंतन, एक गुरु, एक ईश्वर, एक नाम निशानी, एक टेक ने जे धारे एने सत भक्ति समझाणी, एक ज लक्ष्य होवुं जोईए, एक गुरु ने एक ईश्वर, पछी एमां बीजुं कंई चित्र आवे नहीं। पतिव्रता भक्ति। हवे विचार ने मेलो वाणी मां तो थाहे मोटी पाटण प्रोड, अक्षर काना मात्रा मायानी माथे सोनता, ऊपर परिभ्रम से न्यानी पाप के पोट। जे अक्षर छे एने पाणी ने मात्रा लागे एटले व्यवहार चालू थाय छे, नकरो क क बोल्या करो जी व्यवहार आले, पण कने बे वार कानो लगाड़ो जी अने पछी बोलो जी काका, जे थाता होय ओ कारो तरत दिए। पाणी मात्रा लागी एटले व्यवहार चालू थयो, बाकी कका तो केवल ब्रह्म है। बबा बीज शरीर रा सब घट में रमरिया, उसका नाम कबीर। अक्षर काना मात्रा मायानी माथे सुन, ता ऊपर परिब्रह्म से न्या नहीं पाप के पुण्य। अपने ओम अक्षर लखीए, तगड़ो करो, वच्चे थी दांडली काढ़ी, दांडली अर्ध चंद्रमा ने पर्श करो, माथे सुन करी। आ ओमकार एकाक्षर ब्रह्म कहवाई छे, जेनो ध्वनि मनुष्य मात्रना प्राणनी अंदर उठी रह्यो छे। ए तगड़ो करो, ये त्रण देह छे, थोड़ सूक्ष्म ने कारण, त्रण देहनी त्रण मात्रा छे, थूल देहनी अकार मात्रा छे, सूक्ष्म देहनी उकार मात्रा छे, अने कारण देहनी मकार मात्रा छे। थूल सूक्ष्म अने कारण, त्रण देहनी त्रण मात्रा, अकार उकार अने मकार, ए त्रणेय मात्रा ने भेळी करीने बोलो अ उ म, ओम एवो उच्चार थयो अ उ म। तो थूल देहनी अकार मात्रा, तो थूल देहनी अकार मात्रा शुं करवा, सूक्ष्म देहनी उकार मात्रा शुं करवा, कारण देहनी मकार मात्रा शुं करवा। के आत्म स्वरूपे परमात्मा आपड़ा घटमा बिराजे छे, पण एने जोवामां आड रूप होय तो थूल देहनी ग्रंथि छे अकार मात्रा। ईश्वर अगम, अगोसर, अविगत, अलख, अविगत एटले जेनी कोई दी विगत ज न थाय, अगोसर कोई दी गोसर न थाय, तो गोतवानुं हुं बंद कर देवुं। ईश्वरनी खोज न करवी, अविगत छे, अलख छे, अगोसर छे, अनामी छे, तो हुं न गोतवो। पण जोवो अविगत पण छे, अगोसर पण छे, अलख पण छे। तो अकार मात्रा नो जो शेद उड़ी जाए तो अविगत नी विगत ने अगोसर नो गोसर, ए अकार मात्रा नो शेद उड़ाड़वाने माटे सदगुरु शरण नी उपासना छे। ज्यां उधी अकार मात्रा नो शेद न उड़े त्यां उधी आपमा होवा छता ओळखातो नथी। पावक रह्यो जेम पाणे, कहे काळो राम, एवा कोई सदगुरु परखो तो ओळखावे तमने नामनी। एंधाणे साधु संसारियामां आवा हमजू मळवा कोक ठेकाणे। तो थूल देहनी जे अकार मात्रा छे, आड रूप होय तो आ थूल देहनी ग्रंथि छे। थूल देहनी मैं जाण्यू हरी दूर से, हरी हता हृदयनी माय के का देखाता नथी, के आडी त्राटी कपटनी तासे दिशत ना, या देह ध्यासनी कपट रूपी आटी त्राटी छे। आनो शेद उडाड़वो छे। शेद को केम उड़े, કે ભાંગાકારના દાખલા જેને આવડે એ શેદ ઉડાડે તો અવિભાજ્ય રકમ હાથમાં આવે, પણ ભાંગાકાર કરતા આવડે તો, શેદ ઉડાડે તો અવિભાજ્ય જે રકમ છે, જેને જે અવિભાજ્ય રકમ છે, જે હિસાબથી બહાર છે, એ અવિભાજ્ય આત્મા પોતે છે। પણ ભાંગાકાર કરતા આવડે તો અવિભાજ્ય રકમ જડે, ભાંગાકાર કરવો એટલે ભાંગ આકાર,
देहाध्यासना आकारनो बाद कर, देहाध्यासनी ग्रंथि ने बाद कर, हवे आ भांगाकारनो दाखलो शीखवा हाटू अजंपा ध्यान छे। आ एनी रीत छे, भांगाकारनी रीत छे। आ तुही तुही करता तायत बिसावी नामनो समरण कीधो, आ पिंजड़माथी प्रगटो दादू ने दर्शन दीधो। श्वासोश्वासना ध्यान थी देहाध्यास नो आकार जो भांगे, देहाध्यास नी ग्रंथि दूर थाय तो अविभाज्य रकम हाथ में आवे। એટલે એને જોવામાં આઈટ રૂપ થૂળ દેહની ગ્રંથિ, એટલે અકાર માત્રા। પછી સૂક્ષ્મ દેહની ઉકાર માત્રા। ઉત્પત્તિ અને લયનું કારણ આપણું મન છે, ઉત્પત્તિ અને લયનું કારણ આપણું મન છે। ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું છે કે દેહ છોડતી વખતે તમે જેવા મનમાં વિચાર કરો ને જેવો ભાવ થાય એવો તમારો પૂર્વ જન્મ થાય। પણ જે મનમાં મારું ચિંતવન કરતો, મારી યાદી કરતો દેહ છોડે, એ મારા સ્વરૂપમાં મળે છે। ઉત્પત્તિ અને લયનું કારણ આપણું મન છે, એટલે એની ઉકાર માત્રા। પછી કારણ દેહ એટલે પ્રાણ, એની મકાર માત્રા। થૂળ અને સૂક્ષ્મનો આધાર કોણ છે? પ્રાણ ને। પ્રાણ થકી થૂળ અને સૂક્ષ્મ દેહ બે કામ કરે છે, મન કામ કરે છે, આ દેહ કામ કરે છે, પણ એનું આધારી તત્વ પ્રાણ છે, મૂળ છે, એટલે એની મકાર માત્રા, એટલે એની મકાર માત્રા। હવે વચ્ચેથી જે દાંડલી કાઢી એ સુરતાનો છેડો છે, મનની સુરતા। અર્ધ માત્રા એટલે સત્ય નામ। જો નામને આ દાંડલી સ્પર્શ કરે, નામમાં સુરતા ટચ થાય, તો જગતની માયા તમને ગમે એટલી લાગતી હોય પણ શૂન્ય થઈ જાય। નામમાં ધ્યાન લાગે તો માયા શૂન્ય થઈ જાય। જેનું નામમાં ધ્યાન લાગ્યું, માયા જેની શૂન્ય થઈ ગઈ, એ રવિ સાહેબ જેવા એ ગાયું કે વિના વિસારે સકલ જગ ભૂલે, જ્ઞાન વિનાના ગુંચવા એ સંતો માયા મૂળેમાં નાહી। માયા માયા સિદ્ધ સાધ પોકારે, અસરજ વહી કહાવે, બોરિંગ જેવા શિથરા ભોઈ પર દેખો કિસબીદ ખાવે, સંતો માયા મૂળે નાહી। આ જેની સુરતા નામમાં ટચ થઈ એને માયા શૂન્ય થઈ ગઈ। અક્ષરકાના માત્રા માયાની ઉપર શૂન, તા ઉપર પરિબ્રહ્મસ્ય જ્ઞાન નહીં પાપ કે પુણ્ય। જે પારબ્રહ્મ સ્વરૂપ સર્વથી પર છે, ત્યાં કોઈ પાપ પુણ્ય જેવો દાવો નથી। એટલે ઉગારામ દાદા કહેતા કે ઓમ ઓમ તો બધાય કરે, પણ આમ સમજાવે કોક તો થાય ને, આમ કોક સમજાવે તો જરૂર જીવ ત્રિગુણાત્મક માયામાં માયાથી પર થઈને ગુણાતીત સ્વરૂપ પરમાત્માનો એની ઝાંખી કરે, તે સ્વરૂપમાં મળે અને જન્મ મરણના કારણમાંથી મુક્ત થઈ જાય। અક્ષરકાના માત્રા માયાની ઉપર શૂન, તા ઉપર પરિભ્રમશે ન્યા નહીં પાપ કે, ન્યા કોઈ પાપ પુણ્ય જેવો દાવો ન્યા નથી। એ નિરંતર તત્વ છે, ન્યા અરખ નથી, શોક નથી, આયણ નથી, લાભ નથી, જન્મ નથી, મરણ નથી। એક ઉર્મિવો એ પરમ તત્વની અંદર નથી, તે પરમાત્માનું અખંડ અને અવિચળ સ્વરૂપ, જેને આપણે સદગુરુનું સ્વરૂપ કહીએ છીએ। તો ભાઈ, આનો ઉકેલ કોણે કર્યો? કોણ હમજા કે અંધે અક્ષર ઓળખ્યા, બેરે સુણી આની વાત, મૂંગે આની સરસા બહુ કરી, જેની શ્યાર વેદ પુરેશે શાખ। એટલે આંધળો અક્ષર કેવી રીતે ઉકેલી શકે? એ પણ આંધળો એટલે આંખે આંધળો નહીં, આંખે આંધળો નહીં, પણ જેની દ્રષ્ટિમાંથી જગતનો બાદ થયો છે એવો અનુભવી, જગત દ્રષ્ટિ જેની બંધ થઈ ગઈ છે, જેની દિવ્ય ચક્ષુ ખોલી છે, દિવ્ય દ્રષ્ટિ ઈશ્વરને જોવે છે, પ્રાકૃત દ્રષ્ટિ છે એ જગતના ઘાટને જોવે છે, દિવ્ય દ્રષ્ટિવાળો છે
એ આંધળો આંધળો હું કામે કે એને જગત દેખાતું બંધ થયું, એને બ્રહ્મ સિવાય કઈ ન દેખાય. અને આપણે સ્વાભાવિક કહેતા હોય કે ફલાણો ભાઈ ઓલા ભાઈ ની વાહે આંધળો થઈ ગયો, એને દેખે લ્યો નથી, એને મા બાપ વાલા લાગતા નથી, ભાઈઓ વાલા લાગતા. અરે ઘરવાળી એ નહીં, બેન નહીં, ઓને જ ભાળે છે. આંધળો થઈ ગયો એને જ ભાળે, સંતો આંધળા થઈ ગયા ગુરુને જ ભાળે છે, ગુરુ સિવાય કોઈને ભાળતા નથી. હે, ને સ્વાભાવિક જગતના લોકો કહેતા હોય કે એના ગુરુ આંધળા થઈ ગયા, સત્સંગમાં અહીંયા દોડી દોડીને જાય, આંધળા થઈ ગયા. રાજી થઈ જો, કોક આંધળા કે તમને રાજી થઈ જો, ભાઈ ખુલ્યા, આપણા ભાઈ ખુલી ગયા, જરાય ખોટું ન લગાડું. તમને એમ કે ગુરુ આહે આંધળા થયા, ભાઈ ભાઈ સાક્ષી પૂરી, તે મારી અનુભવની સાક્ષી પૂરી, સાચી વાત છે. આંધળો થયો તો સાક્ષી પૂરી છું. આ તો કેટલાય જન્મના ભાગ્ય ખુલે ને તઈ આવું આંધળું થવાય, અને એ આ અક્ષરને ઉકેલે, અંધે અક્ષર ઓળખ્યા. એલા વેદ છે, શાસ્ત્રો છે, પુરાણો છે, ધર્મગ્રંથો છે, એની અંદર અખોટ જ્ઞાનનો ખજાનો છે, પણ અનુભવ દ્રષ્ટિ વિના કાંઈ ઉકેલ થાય એવું નથી. અનુભવ દ્રષ્ટિ વિના ઉકેલ થાય એવું નથી. હે, આત્મ સ્વરૂપને તો અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસીપદ અર્થ વિચારીને જેણે બ્રહ્મ રસાયણનું પાન પીધું. આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે કોણે, કે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું. ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું છે એ તત્વમસી મહાવાક્યનો ઉકેલ એ કરી શકે. વેદની ઘોષણા છે તત્વમસી, તો શું કીધું વેદે, તત એટલે તે, ત્વમ એટલે તું, અને અસી એટલે સે, જેને ગોતે તે તું, સે એટલે તારો આત્મા છે. વેદે તો આ કીધું, પણ એ અનુભવમાં ક્યારે આવે, કે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, એણે તત્વમસી પદનો અર્થ એણે બરાબર વિચાર્યો, અને એ બ્રહ્મ રસાયણનું પાન કરી, અને કેટલાય જન્મની તૃષા મનની છે એ સિપાવી દે છે. બ્રહ્મ રસાયણનું પાન પીધું એટલે આંધળા અક્ષર ઉકેલે, એ આખા ભગતની વાત હાવ સાચી છે. પણ આંધળા થવું પડે, આંધળા થવું પડે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંતર તાર સંધાયા, સોહમ શબ્દે સુરતા સાંધી, તુહી તુહી તાર લગાયા. આ આંધળા થવાની વાત છે. બાહિર દ્રષ્ટિ બંધ કરીને અંતર તાર સંધાયા, સોહમ શબ્દે સુરતા સાંધી, તુહી તુહી તાર લગાયા. અમને ભેદ બતાયા સદગુરુએ, સત્ય જ્ઞાન સુનાયા. અમને ગુરુએ ભેદ બતાયા, તાર સુણ્યા, મન મળ્યા, આપમાં આપ સમાયા, આનંદના તો ઓગ ચડ્યા, લેર મેં લેર સમાયા. અમને ભેદ બતાયા ગુરુએ, સત્ય નામ ઓળખાયા. ગુરુએ અમને ભેદ બતાયા. સમર્થ ગુરુ અર્જીવન રામ મળ્યા, સુત સંદેશ કહાયા, દેવારામ કે ભાવે સુણ્યા, તો અનભે ઘર કો પાયા. ગુરુએ અમને ઓહી ભેદ બતાયા. આ આંધળા થવાની વાત છે, આ આંધળા થવાની વાત છે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરવી આંધળું થઈ જવાની વાત છે. તો ભાઈ આવા અંધે અક્ષરો ઉકલ્યા, ઓળખ્યા, બેરે સુણી આની વાત. બેરો કે ને કેવો, કાને નો સાંભળતો હોય તો ગમે એવું જ્ઞાન એને શું કામનું ભાઈ, કે બેરે વળી સાંભળી લીધું. એ પણ જેનો કાન મિથ્યા વાતોમાં મંડાતો જ નથી, બીજું કાંઈ સાંભળતો જ નથી, બીજું કાંઈ સાંભળતો જ નથી. જે ઘટની અંદર બ્રહ્મનાદનો ગુંજાર થયો છે, એ ધ્વનિ ઉઠ્યો છે, એને બીજું કાંઈ સંભળાતું જ નથી.
એને ખબર પડી ગઈ કે જે શબ્દ સાંભળું, જે કાંઈ કોઈ બોલે છે, એ શબ્દ અવાજ કરવાવાળો મારો નાથ જ છે. એ સિવાય બીજું કોઈ છે નહીં, બીજું કોઈ છે નહીં. બીજું સાંભળવામાં જેને ઋષિ નથી એ બેરો છે. ગુરુગુણ સાંભળવાની ઋષિ છે એ બેરો છે. બીજું જેનો બાહિર વૃત્તિ ભટકાર મીટ્યો છે, બેને નથી રોતો, એક જ લક્ષ્ય જેને સિદ્ધ કરવું છે. આપણે બેને રોઈએ છીએ, આપણે બેને રોઈએ છીએ. ભક્તિ તો ખાલી આમ દેહ સુખ મળે ને એને માટે કરીએ છીએ, આપણે બેને રોઈએ છીએ. દેહ સુખના સાધનો મળે એને માટે ભક્તિ કરતા હોય, એ લાલચથી આપણે ગુરુ સેવતા હોય તો આપણે બેને રોઈએ છીએ. પણ અંતરમાં જેને એવી ભાવના છે કે મારું લૌકિક કાર્ય સફળ થાય કે ન થાય, પણ સદગુરુ તમારું સ્વરૂપ વાને આ જન્મે ઓળખાઈ જાય એટલે બસ, એટલે બસ. જગતને જેમ કહેવું એમ કહે, જેમ બોલવું એમ ભલે બોલે, પણ સદગુરુ દયાના સાગર છે, કરુણાના ભંડાર છે, નામના વિશ્વાસે રહે છે, એના લૌકિક કામે સફળ થાય છે ને અવલૌકિક થાય છે. પણ બેને રોવાનું નથી આપણે, આપણે એક લક્ષ્ય રાખવાનું છે, આપણે એક લક્ષ્ય રાખવાનું છે બસ. અંધે અક્ષર ઓળખા બેરે સુણી એની વાત, જે એક જ લક્ષ્યમાં જેનું ધ્યાન છે એ મહાપુરુષોની વાતને જેમ સેમ સમજી જાય છે. આપણે એક લક્ષી બન્યા છીએ એટલે સદગુરુના ઘરની વાત આપને બરાબર સમજાય છે. એટલે ઉગારામ દાદા કહેતા કે તમે એલા કઈક ખાતાના અંશ લાગો છો કે મારી વાત તમને સમજાય છે. આ જ્ઞાન તમને ખજીને પડે છે, એ તમે કઈક પૂર્વજન્મની કમાઈવાળા ખાતાના અંશો, નકર આ જ્ઞાન ગળે ન ઉતરે, આ જ્ઞાન ગળે ન ઉતરે, ન ઉતરે. પણ અમે પુરવ્યા પૂર્વ દેશના, અમારી બોલી સુણે અંશ કોઈ, અમારી બોલી જે સુણે એ અંશ કંઈક પૂર્વ ના હોય, ખાતાના અંશ હોય. હાલો નાખવા વાળો તો કદાચ હાચા મોતીનો સારો સબૂતરે નાખી દે, પણ અંશ સિવાય એને સરે કોણ, કોણ ચરે? હે લ્યો, હાસા મોતીનો સારો કદાચ ચબૂતરે નાખી દીધો, પણ કોણ એને ચણે, કોણ ચણે? તે મહાપુરુષો સંતો આત્મધ્યાની એ એના અનુભવના શબ્દરૂપી હાચા મોતીડાનો ચારો આ ચૈતન સબૂતરે નાખે છે. લાભુદાદાએ ગાયું, પ્રેમી પંખીડારે આવી જાઓની કોઈ ચેતન સબૂતરે, ચૈતનની પિછાન કરવાને માટે ચૈતન સબૂતરો, પ્રગટ મહાપુરુષ બિરાજતા હોય એ ચૈતન સબૂતરો છે. ન્યા હાચા મોતી જડે, ચૈતન સબૂતરે હાચા મોતી જણે, એવા ચૈતન અનુભવી સંત છે. એ અનુભવના શબ્દો આપને કહે એ હાચા હાસા મોતીડા છે, એક શબ્દ ખોટો નહીં. સ્વરૂપ ભાનનું લક્ષ્ય સિદ્ધ કરાવે એવા શબ્દ, એવા શબ્દ એ હાચા મોતીડા. આજે ને અંશગતિ પ્રાપ્ત થઈ છે એ ચણી શકે. અસારમાંથી જેની વૃત્તિ પાછી વળી છે એને અંશ કહેવાય છે. આવા અંશલાને જોઈએ રે હાચા મોતીડાનો સારો. ઓલા બગલાટો દોડે છે કાદવ, ગારો માણા રાજ, આવા નર નુગડાની આયરે આપણે નેડો ન કરીએ. એ તો હાસા ખોટા બોલીને મંદિરિયામાં માલતા, હે એનું કામ નથી. પણ જેને અંશગતિ પ્રાપ્ત થઈ છે, અસારમાંથી જેની વૃત્તિ પાછી પડી છે, શિર નિરને જે જુદા કરી જાણે છે, સાર અસારને સમજી શકે છે, સાર સ્વરૂપી સમજણમાં જે વૃત્તિને ઠેરાવે છે એને બાપા હંસ કહેવાય. તો ધન્યવાદ સદગુરુને,
कि आपने कागड़ाओं ने हंस बनाया। गुरु का घर दूर है वहां पहुंचे विरला कोई, कवा भी हंसा होत है जात वर्ण कुल खोई। कागवृत्ति एटले विषय वृत्ति, विषय वृत्ति छे ये आपणी कागवृत्ति छे, एने हंस गति सदगुरु ये आपी। जो तमने सदगुरु नु भजन करवानो भाव थतो होय, वारंवार नामनी यादी चिंतन थतो होय, तो मानजो कि आपणा सदगुरु ये आपने हंस गति आपी छे। मारा नाथे आपणने हंस बनाव्या, हवे आपणे कादव गारो खुंदाय नहीं, विषयना सगडोळे हवे आपणे चढाय नहीं, कारण के हंस गति अने हंस गति छे ई विषयना सगडोळे चढ़े पण नहीं, न चढ़े। तो महापुरुषोए अपने चैतन्य सुपुत्रानी भान करावी, ज्या हाचा मोती मळे न्या चणवानी गति आपी। तो विशेष ऊंडू उतरीने कहू तो आपणो प्राण ये चैतन्य सुपुत्र छे। आ चैतन्य सुपुत्रामां जे शब्द ध्वनि नी टंकशाळ पड़ी रही छे, त्रिवेणी ना तीर ऊपर मोतीड़ा नी हार रे, साधुजन नी ज हंस विचारो जेने होय अमृत नो आहार रे, त्रिवेणी ना तीर नी ऊपर मोतीड़ा नी हार रे, मोतीड़ा नी टंकशाळ बाण रूपी चैतन्य सुपुत्रे पड़ी रही छे। सदगुरु के हे हंस आ मोती चणी ले, आ हाचा मोती, हर हर आ हीरा पारख ले, शब्द पारख ले निज बूटी, स्वाति शब्द ने लखी ले जोगी, बाकी वातु बधिये खोटी, आ हाचा मोतीड़ा नो सारो चरी ले, तारो जन्म सफल थई जाए, भोग भराई जाए। बेरे सोनी वात, आवा अंसलाओ आ वात ने समझी सके छे, आ शब्द नो चारो सरी सके छे। मूंगे आनी सरसा बहु करी, मूंगो मुख थी न विचारो बोली सकतो ई नहीं, पण मूंगो एटले मुमुक्ष जिज्ञासु, एवा मुमुक्ष जिज्ञासु महापुरुषो संतो जेने विविध प्रकारे आत्मपदनी समझण आपने कही छे। आत्मपद समझावा हाटु श्यार वेद, कटशास्त्र, 18 पुराण, उपनिषदो, रामायण गीता जेवा नाना मोटा बीजा धर्मग्रंथो आ पदनी पार करावा माटे विविध प्रकारे महापुरुषोए कोई पण हिसाबे आपणुं मन समाधान में आवे, विविध प्रकारे आत्मपद ने समझावानी महापुरुषोए कोशिश करी छे। दाखला दृष्टांतो एना सिद्धांतो, पाथिये पाथिये बेनो तेल नाखे एम हो, ओहो शोक वाइट स्पष्टता, विविध प्रकारे आनी चर्चा करी से कोई पण हिसाबे तमने आ वस्तु खजीने पाड़वी छे, नामना ध्यानी बनावा छे। बहु चर्चा करी महापुरुषोए, ज्यारे एवो योग होय त्यारे सत्संग द्वारा लाभ आप्यो, अने नवराईना समय में अनुभवना शब्दों आपड़ा हारो लिख्या कर्या, एनो हेतु आ ध्यान सफल करावा हाटू थी। मूंगे चर्चा बहु करी, केटला संतो दयालो एना देह ठाकी गया तो ज्यां उधी बोलाणो त्यां उधी बोली ने आपने समझाव्या करा, आ भाई समझो, ए आ वात समझो हो भाई, ए आ वात समझो हो भाई, हे चर्चा करी, सरसाई एनी सरलता नी के आपने अभण माणा ने खजी ने पड़ी जाए एम। ऊंचा में ऊंचू तत्वज्ञान गामडियो मानस समझी सके एम संतोए कीधु, सादी सरल भाषा में, कोई सुंगाल भाषा नहीं। अटले अखा भगते कीधु, भाषा नु हूँ वळगे भूत,
अखा रण में जीते ही सूर। भाषा ने बहु वळगवानी जरूर नथी। डेफली नो कलर हाई क्लास होय पण केमिकल ज होय तो मजो आवे। काई सुरमेश्वर जेवी जामे, सुरमेश्वर जेवी जामे बापू खाधा था बापू रे? हाँ तो ठीक। डेफली गमे एवी कलर वाली होय पण काई वस्तु शब्दनी कीमत छे। तो सरल भाषा नी अंदर ऊंचा में ऊंचू तत्वज्ञान वेद नो सार वेदांत महापुरुषोए कह्यो छे। मूंगे चर्चा बहु करी, जेनी श्यार वेद पूरे से साक्षी, वेदो जेनी साक्षी पूरे छे। ओहो अभण महापुरुषोए वेदनी रुसाओ लखी। अभण महापुरुषोए वेदनी रुसा लखी, वेदनी रुसा लखी। आ मूंगे चर्चा करी कि भाई ज्ञानेश्वर नो पाडो वेद मंत्र भणे रे, काय बेही नो पाडो नो बोले बापू। पण वाळियो भील वाल्मीक ऋषि थया हूं कहवाई। जैसलना घटनी अंदर ज्ञान गंगा नी धारा प्रगट थाया हूं कहवाई। ओहो अभण महापुरुषोए वेद नी रुसाओ लखी नाखी। मूंगे चर्चा बहु करी, जेनी वेद पूरे से साख। जे आमा जीवनपणु जुगती थी मेल्यू, कोई मळी ने मंगल गाय, वैसा अक्षर सोहम लिख्या ई कागळ कोरा कहेवाय। जे जीवनपणु आमा जुगती थी मेल्यू, जेव जीवन एवं जुगती थी मेल्यू छे। कुदरतनी कला ओहो, तमने आँखज जो एम लगे, कान सांभळे एम लगे, हाथ हलतो होय एम लगे, जीभ स्वाद लेती होय एवुं लगे। पण आ तो बधुं जड़ छे बापू, एमां चैतन काम करे छे। पण जड़ चैतन एटलुं ओतप्रोत थयुं छे, एवी जुगतीथी मेल्यू छे के चैतन काम करे छे अने तमने जड़ काम करतुं देखाय। एवं जुगती थी मेल्यू, अने एवं जुगती थी मेल्यू के चेतन काम करे से सता देखातो नथी, सताय देखातो नथी। जीवन पण एवी जुगती थी मेल्यू के रोमे रोम नी अंदर ए चेतन पसरी गयु। तमारा हाथना वाळ ऊपर एक झीणू मसर आयलू जतुं होय तो तमने खबर पड़े कंईक जीव हाले छे। आवो ओतप्रोत जे जीवनपणु आमा जुगती थी मेल्यू, एमा कोई मळी ने मंगल गाय, जे प्राण रूपे प्रगट आपड़ा मा चाले छे, एमा मळी ने आ मंगल गीत गावाना छे। हलो साहेली आ मंगल गाईए, जेनाथी आपड़ू जीवन मंगलमय बनी जाए। आ मंगल गीत गावानुं छे। तमे सद्गुरुना नामनुं स्मरण करो, एके राग रागणी न आवे तो तमे मंगल गीत गाओ छो। 37 राग माइलो एके न आवडतो होय तो आ एनो बाप छे, आ एनो बाप छे, बधी राग रागणी नो बाप छे। आमा कोई मळीने मंगल गाय, श्वासोश्वासना ध्यानमां मळीने आ मंगल गीत गावुं छे। अने जो आपड़ी वृत्ति रूपी साहेली आ मंगल गीत गाय ने सदगुरु नो राजी थाय तो कहजो ने, कहजो ने। आपड़ी वृत्ति रूपी साहेली जो आ मंगल गीत गाय तो सदगुरु ना राजी पानो कोई पार नथी, पार नथी। एक राग रागणी नो आवड़े तो काई नहीं, आ थावा दियो। आमा तमारे क्लासिकल नो करवो पड़े, क्या शीखवा नो जावो पड़े, क्या भणवा नो जावो पड़े। अने आमा मळीन मंगल गाय एटले आपो आप 37 वाजा संभळाय, आपो आप वागवा मंडे।
अनहद वाजा वागे साना नहीं तार कोई जंतर को कौन बजावे मारी नजर मा नो आवे एरथ है सब उस नर को देखवा वाला हो तो देह मा देखो परखवा वाला देह मा परखो पण एला आम रूप रंग में कैसे अरखो। अनहद वाजा आ मंगल गीत गाय एटले तमने एनो सुर पुरावे आपो आप वाजा वागे वगाड्या वगर ना वागवा मंडे बिन बजावे निश दिन बाजे शंखा घंट नगारी बहेरा सुन सुन मस्त होवा तन की खबर विचारी सोहम शब्द विचारो साधु सोहम शब्द विचारो वाजा आपो आप वागे मंगल गीत गाइए तो मोफत में सुरावली तमने थाय एक वाजू खरीदव न पड़े तमारे एक वाजू हवे पेटियो मोंगी थी गई लाख लाख रुपये वही गई आपड़े कदा लाख रुपया लईने वगाड़ता न आवड़े तो हूँ काम नो घरना ने कंटोला टूटू बंद करो माथू भाग्यू हवे बस के पण सारे गम एवी हारी गम तमारी पारा को हे अने आ तो ताल बंद वागे वीणा वागे संग शरणाई ताल मृगन वेरी सुखदाई और नाद कसो कहो न जाई एवा एवा साधन सजा देख तो खरा जरा सुन मंडल की विना वादल विज करे समकारा वर्षत में एक सुधारस धारा कोटान कोटी रवि उजियाला गगन रिया सब गजा देख ले सुन मंडल की जो सुख मुख से कयो न जावे निरखे परम पद पावे जीव ने शिव एक ही हो जावे सोटम तुस सब तजा देख ले सुन मंडल की मजा। कोई मली ने मंगल गाय वैसा अक्षर सोहम लिखा ये कागल कोरा कहवाय चैतन कोरो कड़ाक छे जेमा कोई दी कोई डाक डूक पड़तो नथी कोरो कागल छे आवा हयाना कारा कोरा कागल वासी ने वातो आपड़े सही करिए कोरो कागल छे लखेला तो बधाय वांसे कोरो वांसे एने धन्यवाद छे सोहम पदनी साधना ए कोरो कागल वांसवानी वात छे महापुरुषोए आ कोरा कागल वांच्या छे आना वासनहारा विरला जवरला संत सदगुरु कागल आ कोरो कागल तो कोक अनुभवी वांचे सोहम पदनी साधना कोई अनुभवी करे अनुभवी करे अमरलोक निजधाम निर्गुण न्यासे एनो वास भूतनाथ शरणे भणे अखयो आ वात समजे एवा मळवा दुर्लभ अमरलोक निजधाम निर्गुण त्यासे एनो वास आ वात ने केनारा तो मळे पण समजनारा जवरला मळवा दुर्लभ छे जे दास आ वात ने समजनारा मळ्या ए जगत में न्याल थी गया एनो फेरो बापा सफल थी गयो एटले धन्यवाद से संतों ने महापुरुषों ने के सादी सीधी भाषा नी अंदर आपने आ ज्ञान आप्यू आ समझने आपी एनो मोटो उपकार मोटे एनी कृपा एटले भाव प्रेम श्रद्धा विश्वास राखी सदगुरुना नामे वळगी जावो ये उत्तम समझण छे अने सदगुरुदेवनी जय।